કેશોદમાં એસસી એસટી સમાજ દ્વારા સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ હેઠળ એક દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. કેશોદમાં સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ હેઠળ એસસી એસટી દ્વારા ચારચોક ખાતે માંડવા નાખીને એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકાર વિરુદ્ધ મુખ્યત્વે સવર્ણો માટે આર્થિક 10% અનામતનો લાભ આપવો એ બંધારણની મૂળની ભાવના વિરુદ્ધ છે, તેમજ ઈવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરવો જેવા વિવિધ મુદ્દા માટે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત આ જ મુદ્દાને લઈને 5 માર્ચના ભારત બંધના એલાનની પૂર્વ તૈયારી રૂપે ભારતમાં 4000 કરતા પણ વધુ જિલ્લા અને તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાનાર છે, ત્યારે કેશોદમાં પણ આગળના દિવસોમાં ધરણા અને આવેદન તેમજ રેલી જેવા કાર્યક્રમો યોજાશે તેવું સમિતિ પ્રમુખ જીવનભાઈ વેગડાએ જણાવ્યું હતું. સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિના કેશોદ તાલુકાના પ્રમુખ તરીકે એ જણાવું છું કે આજે અમે કેશોદ ખાતે ધરણાનો જે કાર્યક્રમ કર્યો છે એ સરકારની સામે અમારી જે કેટલીક માંગણીઓ છે એના અનુસંધાને કહું છું કે ભારત સરકાર જે 10% સવર્ણ ગરીબોને અનામત આપે છે, બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે, એની સામે અમારો વિરોધ છે. એ સિવાય ઈવીએમ દ્વારા જે ચૂંટણી થાય છે એ શંકાસ્પદ છે. કાં તો ઈવીએમની સામે વીવીપીએટીવી સ્લીપ ભારતભરમાં લાગુ કરવામાં આવે અથવા તો બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે. એ સિવાય પણ ઘણા મુદ્દાઓ સાથે અમે ભારતભરમાં ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આજે પૂરા ભારતમાં 4000 તાલુકાઓમાં ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને ગત 27 ફેબ્રુઆરીએ પણ અમે ભારતના 550 જિલ્લાઓમાં સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કક્ષાએ ધરણાનો કાર્યક્રમ આપેલો. આવતી 17 ફેબ્રુઆરીએ અમે બ્લોક કક્ષાએ પૂરા ભારતમાં 4000 તાલુકાઓમાં ધરણાનો કાર્યક્રમ આપવાના છીએ અને એમ કરી અને ભારતભરમાં જનજાગૃતિ કરી અને આવનારી 5 માર્ચે અમે સમગ્ર ભારત બંધનું એલાન આપેલું છે, જે સંપૂર્ણપણે સફળ થાય એ માટે અમે આ ધરણાના કાર્યક્રમો યોજી રહ્યા છીએ. સરકારની સામે અમારી માંગણી છે તાત્કાલિક આ અમારા સંવિધાનિક અધિકારો હક અધિકારનું રક્ષણ કરવામાં આવે. જો એમ ન કરવામાં આવે તો અમે આવનારા સમયમાં વધારે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ. જગદીશ યાદવ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.